विद्यार्थी मित्र गुड मॉर्निंग। आज हूँ तमने इम्यूनिटी पावर वधे ते माटे नी एक एक्सरसाइज कहीश। विद्यार्थी मित्र जे जूना विद्यार्थीओ छे तेने तो ख्याल ज छे के आपणे 3SRB स्कूल मां करावता हता जेनाथी आपणी इम्यूनिटी पावर सुधरे। विद्यार्थी मित्रों अत्यारे कोरोना मां दरेक व्यक्ति पोतानी इम्यूनिटी सुधारवा मांगे छे, तो तमे घरे बेसीने अत्यारे साजा जशो એવી હું આશા રાખું છું। વિદ્યાર્થી મિત્રો પણ તમે માંદા ના પડો એટલા માટે જે આપણા તાવરિયાજી સાહેબ છે, જે મેં તમને અગાઉ વાત કરેલ હતી, તે અને તેમના શિષ્ય રાજેનભાઈ વકીલે એક આપણને ચંદ્રભેદન નામની એક્સરસાઇઝ છે કે જે દિવસમાં સવારે બપોરે અને સાંજે 5-5 મિનિટ જો આપણે કરીએ તો તેનાથી આપણી ઇમ્યુનિટી પાવર વધે। અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમારે 3SRB તો કરવાની જ છે। જો જે નવા વિદ્યાર્થીઓ 9મા ધોરણમાં એડમિશન લીધું છે તે લોકો YouTube માં 3SRB લખશે એટલે કસરત આવી જશે, તે જોઈને તમે ઘરે કરશો। અત્યારે હું તમને ચંદ્રભેદન મ્યુઝિક સાથે કઈ રીતે કરવું તે તમને સમજાવીશ। ચંદ્રભેદન શા માટે કરવું તેના વિશે હું તમને થોડુંક સમજાવીશ। વિદ્યાર્થી મિત્રો આપણા શરીરમાં જે લોહી છે બ્લડ, તે 5.5 થી 8.5 સુધી તેનું pH લેવલ હોય છે, અને જે કોઈ પણ વાયરસ છે તેના માટે અનુકૂળ જે છે pH તે 5.5 થી 8 હોય છે। જો વિદ્યાર્થી મિત્ર આપણું pH 7 થી ઓછું હોય તો રોગ આપણા ઉપર વધુ અસર કરે છે, તેના માટે આપણે ઘણીવાર ડ્રગ્સ લઈએ છીએ। ડ્રગ્સ આપણું જે pH છે તે વધારે છે, પણ ડ્રગ્સ શરીરમાં બીજા પણ નુકસાન પહોંચાડે છે। ડ્રગ્સ લેવાથી આપણું ભલે પીએચ લેવલ વધે પણ આપણને શરીરમાં દવાથી બીજા નુકસાન થાય છે। 5 મિનિટ જ્યારે આપણે આ ચંદ્રભેદન કરી ત્યારે આપણું શરીરનું જે પીએચ લેવલ છે એ વધી જાય અને વાયરસ મરી જાય, અથવા તો વાયરસને વધારે આપણા ઉપર એટેક કરવાનો તક મળતી નથી, માટે આ ચંદ્રભેદન કરવું જોઈએ એવું રાજન વકીલ સાહેબે સમજાવ્યું। હું કરું છું વિદ્યાર્થી મિત્રો, એનાથી સ્ફૂર્તિ પણ દે અને જો તમે સાથે સાથે 3SRB કરશો તો તમારી યાદ શક્તિ પણ વધશે। વિદ્યાર્થી મિત્રો અત્યારે હું તમને મ્યુઝિક સાથે સમજાવીશ કે કઈ રીતે ચંદ્રભેદન કરવું। ચંદ્ર એટલે કે આપણું દાબું ના, તો દાબા નાકમાંથી શ્વાસ 1-2-3 બોલે ત્યારે લેવાનો અને 5-6 બોલે ત્યારે જમણામાંથી કાઢવાનો, ત્યારે દાબું જે આપણે નસકોરું છે તે દબાવી અને જમણામાંથી શ્વાસ કાઢવાનો। ફરીથી કહું છું, જ્યારે આપણું મ્યુઝિકમાં 1-2-3 બોલે ત્યારે જમણો નસકોરું બંધ કરીને દાબામાંથી શ્વાસ લેવાનો, અને જ્યારે 5-6 બોલે ત્યારે દાબુ આ જે છે નસકોરું બંધ કરીને જમણામાંથી છોડવાનો। તો આવું તમારે 5 મિનિટ કરવાનું। શરૂઆતમાં તમે 2 મિનિટ કરજો, પછી ધીમે ધીમે 1/2 મિનિટ વધારી અને કરજો, જેથી તમારી ઇમ્યુનિટી પાવર છે તે ખૂબ જ સારો રહે। વિદ્યાર્થી મિત્રો આ સાથે સાથે તમે 3SRB પણ કરજો। ચાલો હું તમને મ્યુઝિકમાં કઈ રીતે કરવું તે અત્યારે સમજાવીશ। વિદ્યાર્થી મિત્રો જુઓ, આ રીતે મ્યુઝિક ચાલશે, તો 1-2-3 બોલે ત્યારે આમાંથી શ્વાસ દાબા નસકોરામાંથી લેવાનો, 5-6 બોલે એટલે છોડવાનો। ચાલો હું કરું છું, thank you।
અત્યારે મેં પાંચે પાંચ મિનિટ નથી કર્યું, પણ તમારે આ રીતે ધીમે ધીમે એક્સરસાઇઝ એક મિનિટ થી શરૂ કરી પાંચ મિનિટ સુધી કરવી. અને હા, 3SR ની પણ સાથે કરવી, જો મેં ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકેલ છે, જેથી કરીને વિદ્યાર્થી મિત્રો આપ તંદુરસ્ત રહો, સારી રીતે અભ્યાસ કરો. બસ એવી પ્રાર્થના સાથે આજનું આ સેશન અહીંયા હું પૂરું કરું છું. થેન્ક યુ.